ગુજરાત રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને પગાર વધારાનો લોલીપોપ આપી આંદોલનને ઠારવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યની 53,029 આંગણવાડી પૈકી 51,229 આંગણવાડી કેન્દ્રો અને 1800 મિની આંગણવાડી કેન્દ્રો હાલમાં કાર્યરત છે, જેમાં 51,229 આંગણવાડી કાર્યકરો અને 1800 મિની આંગણવાડી કાર્યકરો અને સાથે 51,229 આંગણવાડી તેડાગરોને માનદ વેતનથી હાલમાં ફરજ બજાવે છે, જેઓની માંગ કાયમી કરવાની છે, પરંતુ તેઓને કાયમી હજુ સુધી કરવામાં આવ્યા નથી, ને માત્ર લોલીપોપ આપવામાં આવ્યો છે, જેમાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન 2200 વધારીને 10,000 તેમજ આંગણવાડી તેડાગરનું માનદ વેતન 1550 વધારીને 5500 કરવામાં આવશે તેવું જણાવ્યું છે. ઉપરાંત 1800 મિની આંગણવાડી કેન્દ્રોને રેગ્યુલર આંગણવાડી કેન્દ્રમાં કન્વર્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી મિની આંગણવાડી કાર્યકરની જગ્યાએ આંગણવાડી કાર્યકરની જગ્યામાં અપગ્રેડ કરવામાં આવશે. એક જ માગણી સ્વીકારવામાં આવી છે, પગાર વધારાની, પરંતુ લઘુત્તમ વેતન આપવાની માગણી સ્વીકારવામાં આવી નથી, જેને લઈને આંદોલન હવે યથાવત જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં આંગણવાડી અને તેડાગર કાર્યકરોનું જે આંદોલન છે તે વધુ હજુ વેગવંત બને તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચા હેઠળ આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓની માંગો પણ ગુજરાત સરકારે હજુ સુધી સ્વીકારી નથી, જેને લઈને એક આંદોલન ઠારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરો આ આંદોલનમાં પોતાની જે માંગો છે, કાયમી વેતન વધારો નહીં પરંતુ કાયમી કરવાની અને સાથે સાથે અન્ય 8 જેટલી માગણીઓ સ્વીકારવામાં આવે ત્યારે જ આંદોલનને પૂર્ણ કરવામાં આવશે. હાલમાં તો આંગણવાડી તેડાગરો કાર્યકરો આંદોલનના મૂળમાં છે અને આવનાર સમયમાં ગાંધીનગર ખાતે મોટું આંદોલન કરે તો નવાય નહીં. જિલ્લાભરની આંગણવાડી કેન્દ્રની કાર્યકરો અને તેડાગરો હજુ આંદોલનને યથાવત રાખે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. તેમની માત્ર એક જ માંગ સ્વીકારાઈ છે, પગાર વધારો, વેતન વધારો. પરંતુ તેમની મહત્ત્વની માંગ લઘુત્તમ વેતન આપવાની છે, જે માંગને હજુ સુધી સ્વીકારાઈ નથી. તેનાથી તમારી તમામ અપેક્ષાઓ પૂરી પણ ના પણ થાય, પરંતુ આજે શરૂ કરેલી આ લડાઈ સંઘના આદેશ અને શિસ્તબદ્ધપણે ચાલશે તો ધીરે ધીરે તમને સંતોષ થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે. એક માસની મહેનતમાં સંઘ દ્વારા સર્વે માગણીથી પૂરી કરાવી શક્ય ન હતી. અત્રે કહેવાય અન્ય યુનિયનોનો સાથ પણ જરૂરી હતો, પરંતુ કમનસીબે એક યુનિયન સાથે બેસીને ચર્ચા કરવા તૈયાર નહોતું તો એક પોતાની રણનીતિ પ્રમાણે કામ કરતું, જેથી આપણે હડતાલ પણ વધારે લાંબી ચલાવવી આપ સર્વેના હિતમાં ન હતી અને સરકાર ખૂબ હકારાત્મક હતી, જેથી સમય સંજોગો અને તમારા સર્વેની સલામતીને ધ્યાને લઈ સરકાર શ્રી સાથે સારા વાતાવરણમાં સમાધાન થયેલ છે. જેથી મારી અપીલને ધ્યાને લઈ આજ તારીખ 17/22 પોતાની ફરજ પર હાજર થઈ ભવિષ્યની લડત માટે શક્તિનો સંગ્રહ કરશો અને સંગઠનને મજબૂત બનાવી સમગ્ર ગુજરાતભરની કાર્યકર તેડાગર તેમાં જોડાય તેવા પ્રયત્નો કરશો. મારી પાસે હકની આશા રાખો તે વ્યાજબી છે, પરંતુ તમારી ફરજ પણ ચૂકશો નહીં. તમે સર્વે મારી શક્તિ બનીને કામ કરશો તો અંતે ફાયદો તમને જ થશે. અંતમાં આપના સહકારથી જે કંઈ મળ્યું છે તે આપણે મેળવી શક્યા છીએ, તો સરકાર સમક્ષ અન્ય લોકો ઓછામાં માની ગયા હતા તો તમે મારી સાથે છો અને સાથે રહેશો તેથી હું અપેક્ષા રાખું છું. લિખિતન કિરણ કવિ. આથી અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના સભ્યોને જે જણાવવાનું કે તારીખ 16/22 રોજ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ મંત્રીશ્રીઓની કમિટી તેમજ સરકારશ્રીના ઉચ્ચ અધિકારીશ્રીઓ શ્રી કમિશનરશ્રીની હાજરીમાં સંઘના પ્રમુખશ્રી તેમજ અન્ય 4 હોદ્દેદારો સાથે રહી બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મેરેથોન બેઠક ચાલી, જેમાં આપણી સાથે અન્ય 2 યુનિયનના હોદ્દેદારોએ સાથે રહી ચર્ચાઓ કરી, જેમાં અંતે આવેલ નિષ્કર્ષ આ મુજબ છે. આંગણવાડી કાર્યકરને માસિક રૂપિયા 10,000 તથા તેડાગરને 5,500 રૂપિયા મળશે. મિની આંગણવાડીને અપગ્રેડ કરી આંગણવાડીનો દરજ્જો આપી કાર્યકર અને તેડાગરની પોસ્ટ ઊભી કરાશે.
બે માસમાં નવા એન્ડ્રોઇડ મોબાઈલ આપવામાં આવશે. માનદ વેતન અને સરકારી કર્મચારી બનાવવાનો પ્રશ્ન સેન્ટ્રલ ગવર્મેન્ટે લેવાનો હોય તેની દરખાસ્ત સરકારશ્રી કરશે. તેડાગર કાર્યકરને પ્રમોશન 45 વર્ષની વયમર્યાદાનો પરિપત્ર રદ કરવામાં આવશે. આઈસીડીએસ સિવાયની કામગીરી નહીં કરવા ચીફ સેક્રેટરી તરફથી તથા ડીડીઓ અને કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવશે. વધારાની કામગીરી બંધ. નિવૃત્ત કર્મચારીને 2 માસમાં ગ્રેજ્યુટીનું ચુકવણું કરવામાં આવશે. આમ બીએમએસ સિવાયના 3 સંગઠનો સાથે થયેલ સંયુક્ત ચર્ચાને અંતે બહુ ખરાબ સંજોગોને ધ્યાનમાં લઈ સરકાર સાથે સમાધાન કરી આપણે આપેલ હડતાલને 16/9/22 રાત્રિથી આંદોલન પરત ખેંચેલ છે. 16/9 પરત ખેંચેલ છે બરાબર. સરકારશ્રીના મંત્રીશ્રીઓ તરફથી પૂરતો સહકાર મળેલ છે અને બજેટ સમયે પણ આપણી માંગણીઓને લઈ ફરી રજૂઆત કરવાનું સૂચન થયેલ છે, જેથી ધીરજ રાખી મક્કમતાપૂર્વક સંગઠનને મજબૂત બનાવો અને ભવિષ્યમાં આવનાર સમસ્યાઓનો સંગ્રહ સત્વારે સામનો કરવાની શક્તિ એકઠી કરો. આ તો માત્ર શરૂઆત છે. 1 મહિનાની સંગઠિત તાકાતથી સંઘે જે 47 વર્ષમાં નહોતું મળી શક્યું તે અપાવવા ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરેલ છે. આ કોઈ આપણી આખરી લડાઈ નથી, આ તો માત્ર ટ્રેલર જ છે. આ સર્વે ગુજરાતભરની બહેનો જો સાથ આપશો અને સંગઠનને અતિ મજબૂત બનાવશો તો તેના સારા પરિણામ પણ મેળવી શકશો. ઉશ્કેરાટ અને ઉતાવળથી સમજ્યા વિચાર્યા સિવાય નિર્ણય લેશો તો તમારા હિતમાં નહીં હોય. અમોએ અમારાથી શક્ય તેટલા પ્રયત્નોથી બાર બાર યહી હોતા રહેતા હડતાલ પર ચાલ રહે શું છે આજનો પ્રોગ્રામ? તમારો આજનો પ્રોગ્રામ યુઝ બહિષ્કાર બહિષ્કાર બહિષ્કાર. આટલો બધો તમને આપી દીધું સરકારે? સરકાર તમને આટલો બધો આપી દીધું છે? તમે શું કહો આગળ? અરે તમે આગળ તમે શું કહો? તમે આગળ અમે લડી જ લેવાના મૂડ માં છીએ. જો એવું છે, લડી લેવાના મૂડ માં છીએ. અમારા આ લડાઈ ચાલુ જ રાખવાની છે. 10,000 માં દમ નહીં, 20,000 થી કમ નહીં. 10,000 ને 10,000 માં દમ નહીં, 20,000 થી કમ નહીં. નહીં ચાહીએ, કુછ નહીં ચાહીએ. કોઈ અને જો કદાચ કોઈ બાય ફોર્સ આંગણવાડી ખોલવાની થશે તો અમારી બહેનો ખાલી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપશે અને નાસ્તો આપશે, બાકીની કોઈ કાર્યવાહી નહીં થાય. નહીં મોબાઈલ, નહીં યુનિફોર્મ. આજથી યુનિફોર્મ નો બહિષ્કાર થશે. સરકારી કર્મચારી ના હોય તો સરકારી યુનિફોર્મ પહેરાવો તો કોઈ અક્ષરો જઈ આવો તો યુનિફોર્મ પહેરીને આવો, યુનિફોર્મ વગર આવો. અમારે ત્યાં ફિયા ઠેલા રાખવાના. બે બાજુ યુનિફોર્મ નહીં, એક બાજુ સાધુ અને એક બાજુ યુનિફોર્મ. જે આવ્યો એ કચરો માથે લઈને આવી ગયો. નાખો આંગણવાડી કચરા પેટી હોય એમ.